भाई बहनों, धोरण 11 આપણા શાસ્ત્રમાં પ્રકરણ 4 માં પ્રસારમાં એની અંદર આપણે સરેરાશ વિચલન ની ગણતરી કરી રહ્યા છીએ. હવે આની અગાઉ આપણે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલનનો દાખલો ભણ્યો. હવે અહીંયા આગળ વર્ગીકૃત માહિતી છે, પરંતુ અહીંયા વર્ગ અને આવૃત્તિ બે આપેલા. હવે વર્ગીકૃત માહિતી બે પ્રકારની હોય. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ, એમાં એક હોય અસતત અને બીજું હોય સતત, બરાબર. આની વાત આની અગાઉના 10મા ભાગમાં આનો એક દાખલો મેં તમને ગણાવ્યો. સ્વાધ્યાય 4.3 નો પહેલો ને બીજો આ રીતના છે. અસતત આવૃત્તિ વિતરણ એટલે એની અંદર શું હોય? વર્ગ હોય અને આવૃત્તિ, બરાબર. પેલામાં અવલોકન અને આવૃત્તિ હતા, એટલે સીધે સીધું અવલોકન એક્સ તરીકે લેતા હતા. હવે અહીંયા આગળ તમારે સૂત્ર કેવડા એક સરખા છે, પણ અહીંયા ફેર શું પડે છે? જો સરેરાશ વિચલન એમડી એનું સૂત્ર, આમાં પણ સિગ્મા એ એક્સ ઓછા એક્સ બાર અપોન એમ. ફરક શું છે? આમાં એક્સ એ ગયામાં આપણે અવલોકન લેતા, એક્સ ને અવલોકન તરીકે લેતા. આમાં એક્સ એટલે વર્ગ આપેલા છે ને, એટલે વર્ગની મધ્ય કિંમત ગણાશે. શું કહેવાશે? વર્ગની મધ્ય કિંમત. એટલે દરેક મધ્ય કિંમત માંથી મધ્ય બાદ કરવું પડે, એટલે આપણે મધ્ય કિંમત એક્સ તરીકે લઈશું. એ મધ્ય કિંમત શોધવાની, તો અધ સીમા ને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરવાનો અને એને બે વડે ભાગવાના, એટલે 10 વત્તા 30 40, 40 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે? 20. તો મધ્ય કિંમત પહેલાની અહીં 20, બરાબર. હવે 30 અને 50 એ બેનો સરવાળો 80, 80 ભાગ્યા 2 40, જો 10 20 30 20 50 20 70 સરખી વર્ગમાં આવે, એટલે હવે મધ્ય કિંમત તો 20 20 વધતા જશે. 20 ને 20 40 ને 20 60 વત્તા 20 80 અને 20 100. જો સરખી વર્ગમાં હોય તો આ રીતે થાય, નહીં તો તમારે શું કરવું પડે? દરેકની અલગ અલગ વર્ગ લંબાઈ શોધવી પડે, એ ધ્યાન રાખજો. હવે આપણે આ મધ્ય કિંમત શોધી, મધ્ય કિંમત શોધ્યા પછી આપણે જે કરવાનું છે, એક્સ ઓછા એક્સ બાર, એક્સ બાર શોધવાનું. તો એક્સ બાર એટલે સિગ્મા એફ એક્સ, સિગ્મા એફ એક્સ અપોન એન જોઈએ, બરાબર. એટલે આપણે શું કરવું પડશે? એફ ગુણ્યા એક્સ, એટલે અહીંયા વર્ગ છે, આ શું કહેવાશે? આવૃત્તિ, આવૃત્તિનો સંકેત એફ, અને આ મધ્ય કિંમત એક્સ. હવે એફ અને એક્સ બેનો ગુણાકાર કરી દેવાનો. શું કરવાનું? અહીંયા એફ અને એક્સ નો ગુણાકાર, બરાબર. એ ગુણાકાર કરી અને અહીંયા સરવાળો મેળવીશું, એ બરાબર. અને એન એટલે આવૃત્તિનો ટોટલ, એન એટલે આ સરવાળો 1 ને 4 5 6 11 4 15 ને 100, એન કેટલા છે? 100, બરાબર. હવે એફ અને એક્સ નો ગુણાકાર એ કેમ જરૂરી છે? કારણ આપણે મધ્ય શોધવાનું છે, એમાં સિગ્મા એફ એક્સ ની જરૂર છે. એટલે એફ તરીકે અને એક્સ તરીકે મધ્ય કિંમત, બરાબર. કેટલી? 20. 20 એકા 20, 4 અને 40 નો ગુણાકાર કરીશું એ રીતે, તો 4 4 16 160, 60 ગુણ્યા 6 360, 80 ગુણ્યા 4 320, અને 100 ગુણ્યા 1 તો 100. હવે આ એફએક્સ ના સરવાળાની જરૂર પડશે, એટલે આપણે જે 20 160 360 100 આવ્યા
એનો સરવાળો કરી દઈએ 20 + 160 + 360 + 320 + 100 એ બધાનો સરવાળો કુલ થાય નહીં એ રીતે કરવાનો તો 960 સરવાળો આવશે કેટલો 960 એ આપણો સિગ્મા fx કહેવાશે f અને x નો ગુણાકારનો સરવાળો બરાબર કેટલો કહેવાશે 960 બરાબર ધ્યાન રાખો એ શું કહેવાશે સિગ્મા fx બરાબર સિગ્મા fx એટલે એ 960 અહીંયા મૂકીશું આ શું જાય ભાગ્યા n n એટલે આપણા કેટલા છે 16 તો 960 ને 16 ઠામ 60 આવશે x બાર કેટલો આવ્યો 60 બરાબર ધ્યાન રાખો x બાર 60 હવે x બાર મળી ગયો હવે x ઓછા x બાર વિચલન શોધી કાઢીએ બરાબર હવે x ઓછા x બાર વિચલન ડાયરેક્ટ સીધું શોધી કાઢીએ માનાંકમાં x ઓછા x બાર બરાબર એટલે એની ગણતરી બતાવું છું કે એની પછી જે રીતે તમારે બાકીનાની ગણતરી કરવાની x ઓછા x બાર x એટલે 20 બરાબર x બાર આપણો કેટલો આવ્યો 60 થી લખી રાખું છું x બાર 60 છે તો 20 જો x ઓછા x બાર એની ગણતરી x એટલે 20 ઓછા x બાર એટલે 60 20 અને 60 નો માનાંક એટલે -40 થશે 20 અને 60 બાદબાકી ઓર માનાંક છોડીએ એટલે +40 થઈ જશે કેટલા +40 ચલાવ એવી રીતના 40 ઓછા 60 40 માંથી 60 બાદ કરશો x બાર આપણો કેટલો છે 60 છે બરાબર ધ્યાન રાખો x બાર 60 છે એટલે x બાર 60 બાદ કરીએ તો 40 માંથી 60 બાદ કરશો તો -20 -20 નો માનાંક છોડશો એટલે +20 થઈ જશે હવે 60 ઓછા 60 એટલે 0 0 નો માનાંક 0 80 ઓછા 60 80 માંથી આ 60 બાદ કરશો તો 20 20 નો માના તો +20 ત્યાર પછી 100 ઓછા 60 100 માંથી 60 બાદ કરશો મધ્યક 60 બાદ કર્યા તો 40 એનો માના તો 40 જ રહેશે બરાબર હવે આપણે શું કરવાનું તો x ઓછા x બાર મળી ગયો માનાંક પણ કેળવી લીધો બરાબર આ જે 40 20 0 20 40 x ઓછા x બાર હવે આટલે સુધી કામ પૂરું કર્યું હવે f રહ્યો f વડે ગુણવા પડશે એટલે f એનો ગુણાકાર આ જે માનાંક કર્યો ને x નો મધ્યક સાથે નો માનાંક એટલે કે વિચલન નો માનાંક મેળવ્યો e તો આવૃત્તિ f કેટલી છે 1 અને આ બે નો ગુણાકાર f અને x ઓછા x બાર આ બે ખાનાનો ગુણાકાર બરાબર ધ્યાન રાખજો એટલે 1 અને 40 આ બે નો ગુણાકાર 1 ગુણ્યા 40 40 4 ગુણ્યા 20 80 4 ગુણ્યા 20 પછી 6 ગુણ્યા 0 0 20 ગુણ્યા 4 80 40 એકા 40 આવી છે બરાબર હવે આનો સરવાળાની જરૂર પડશે આપણું આ જે સૂત્ર છે ને એમાં તો એ બધાનો સરવાળો કરીએ આ જે 40 80 0 40 80 એ બધાનો એટલે 120 વત્તા 80 200 ને 40 બરાબર સરવાળો કેટલો થશે 240 તો સિગ્મા f માનાંકમાં x ઓછા x બાર આવ્યા 200 ને 40 બરાબર હવે આના ઉપરથી આપણે જે જરૂરી છે સરેરાશ વિચલન અને વિચલન બરાબર એની ગણતરી કરીએ તો સરેરાશ વિચલન
जेनी बात करवानी छे सरेराश विचलन, सरेराश विचलन એટલે એમડી સરેરાશ વિચલન ક્રોસ એ આપણો આવશે સૂત્ર સિગ્મા એફ એક્સ ઓછા એક્સ બાર વાગ્યા એમ और सिग्मा एफ बराबर एक्स ओछा एक्स बार सिग्मा एफ गुणिया एक्स ओछा एक्स बार ये आपके जवाब मिलियो 240 तो यहाँ 240 मुकीसु एन एन एटले टोटल आवृत्ति कितनी होती 100 तो 240 ने आ 100 वडे भागी काढ़ी बराबर 240 भाग्या 100 240 ने 100 वडे भागीसु तो ये भागाकार करो तो 15 आवे छे કેટલા 15 એટલે જવાબ શું લખાશે 15 બરાબર હવે આ સેની હતી ટીવી સેટ નું વેચાણ એનું શોધવાનું તો 15 ટીવી સેટ હવે એનાથી આગળ આપણે શોધીએ સરેરાશ વિચલન સરેરાશ વિચલન તો એનું સૂત્ર એમડી ભાગ્યા એક્સ બાર એમડી આપણે શોધ્યા 15 સરેરાશ વિચલન એમડી શોધ્યા 15 અને એક્સ બાર હતો આપણો 60 15 ચોક 60 એક ચતુર્થાંશ એટલે 0.25 કેટલા આવશે 0.25 બરાબર આ બે જવાબ મળી ગયા હવે છેલ્લે લખવાનું ટીવી સેટના માસિક વેચાણનો અહીંયા જવાબ લખી દઈએ ટીવી સેટના માસિક વેચાણનો સરેરાશ વિચલન બરાબર 15 ટીવી સેટ અને બીજો જવાબ ટીવી સેટના માસિક વેચાણનો સરેરાશ વિચલન ચલ નામ તો 0.25 એમાં એકમ લખવાનું નહીં તો આ રીતે સ્વાધ્યાય 4.3 માં ચોથો દાખલો આપ્યો છે તો મેં એ પ્રમાણે ગણાવ્યો પાંચમો પણ આ જ રીતની વર્ગીકૃત માહિતીનો બરાબર સતત આવૃત્તિ વિતરણ એનો આવો જ દાખલો છે એમાં વર્ગ 0 થી 10 10 થી 20 વર્ગ લંબાઈ પણ સરખી જ આપી છે બરાબર એટલે આની જેમ વર્ગો લખશો 0 થી 10 એ અને બોક્સ ની સંખ્યા એ f એકમ આપશો 6 5 8 15 7 6 1 3 એ રીતે એનો સરવાળો મેળવી દેશો બરાબર પછી મધ્ય કિંમત તો શું કરશો 0 અને 10 પહેલો વર્ગ છે તો 10 ભાગ્યા 2 5 બરાબર 5 હવે 10 10 વધતા જાય છે તો 5 પછી શું થશે 15 પછી 10 ઉમેરજો 25 એ રીતે 10 10 ઉમેરી દરેક વર્ગની મધ્ય કિંમત પછી એ મધ્ય કિંમત જે આવી ને 5 10 એની સાથે તો પહેલો આવૃત્તિ છે 6 તો 6 ગુણ્યા 5 6 ગુણ્યા 5 બરાબર તો 30 fx મેળવો એ રીતે મધ્ય બરાબર એટલે આ જ રીતનું છે કોપી ખાલી આંકડા બદલાય કેલ્ક્યુલેટર તો છે તમારી પાસે બરાબર આ જ રીતે ગણતરી કરવાની છે સેમ ટુ સેમ બરાબર જે કઈ રીતે એ બતાવી દીધું કે અહીંયા શું લખવાનું નહીં બરાબર કોલમે આખા સૂત્ર યાદ ફક્ત આ સંખ્યાઓ બદલાય
એ તો તમને સફળ કેલ્ક્યુલેટર હશે ને, તો એ રીતે એ સ્વાધ્યાય પૂરું કરી દેજો. બરાબર, સ્વાધ્યાય 4.3 એના 5મો આ પ્રમાણે છે, અને એ સિવાય અગાઉ મેં દાખલા આપેલા એ પણ પૂરા કરજો. તો સ્વાધ્યાય 4.3 પૂરું કરજો હોમવર્કમાં. થેન્ક યુ.